રાજ્યના ધોરણ 10 એસએસસીના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા ધોરણ 10 એસએસસીના નિયમિત રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના નિર્ણય. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 એસએસસીના નિયમિત રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે રાજ્યની 1276 સરકારીમાંથી 5325 ગ્રાન્ટીન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10997 શાળાઓમાં ધોરણ 10ના નિયમિત રેગ્યુલર વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે તારીખ 10 મેથી તારીખ 25 મે સુધી યોજવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તારીખ 15 એપ્રિલે કરેલો છે. રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય 15 એપ્રિલ કર્યો ત્યારે એવું જાહેર કર્યું કે તારીખ 15 મેએ કોરોના સંક્રમિત સ્થિતિનું આકલન કરીને પુનઃ સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારીઓ માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં, ધોરણ 1-9 અને ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતિને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોના મુક્ત સાજા થઈ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આમ છતાં દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીના બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર વિમર્શ બાદ ધોરણ 10 એસએસસીના નિયમિત રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષે પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ શ્રી ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવા પાત્ર થશે. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે કોર કમિટીના મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ 10ની પરીક્ષામાં બેસનાર રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અંતરે નિર્દેશ કરવો જરૂરી છે કે આવા રિપોર્ટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ધોરણ 10માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી. કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્ય સચિવ શ્રી મંત્રીશ્રી, મુખ્ય અગ્રસચિવ શ્રી કે કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વશ્રી પંકજકુમાર, ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા, શ્રી એમ કે દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉક્ટર જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવ ઉપસ્થિત રહ્યા હતા. ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ શ્રી નરેશભાઈ ખૂબ ખૂબ આભાર જે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો. જગદીશ પ્રજાપતિ, સ્પીડ ન્યૂઝ 17, સાબરકાંઠા. નમસ્કાર. આજે ગુજરાત સરકારે જે રીતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જે એક્ઝામ હતી 10મા ધોરણની, એ તમામ બાળકો 12 લાખ બાળકોને માસ પ્રમોશન આપ્યું છે. ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અને 12 લાખ છોકરાઓનો આજે હું ઓલ ગુજરાત વાલી મંડળ તરફથી આભાર માનું છું કે જેણે 12 લાખ છોકરાઓને આ સંક્રમણથી બચતા એમને અટકાવી દીધા છે અને બાળકો જોડે ન્યાય કર્યો છે. કારણ કે બીજા 7 સ્ટેટોમાં પણ એ રાજ્યોએ આ પ્રમોશન આપેલું હતું
અને સીબીએસઈએ બી આપેલું હતું. માનીય મુખ્યમંત્રીનો ફરીથી ઓલ ગુજરાત વાલીમંડળ તરફથી આભાર માનું છું કે જેણે બાળકોને આજે એક રોજગારી પૂરી પાડી છે, કારણ કે 10મા ધોરણથી 11મા ધોરણમાં જશે. સૌથી વધુ વાત એ છે કે ગુજરાતના જે પણ શાળા સંચાલકો છે એમને નમ્ર વિનંતી કે 11મામાં આવેલા તમામ બાળકોને પોતે તમારી સ્કૂલમાં સમાવી લેજો. કદાચ 60 બાળકો હોય તેને 80-100 જેવી તમારી વ્યવસ્થા હોય એ પ્રમાણે દરેક બાળકોને તમે એડમિશન આપી અને 11મા ધોરણમાં સમાવી લેશો. હું આશા રાખું છું કે ગુજરાતના તમામ શાળા આ બાળકોને સમાવી લેશે એવું વાલી મંડળની એક આશા છે.